નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 7 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. કે ગુપ્ત યુગ વિશે આપણે જોવાનું છે અને એની અંદર ગુપ્ત યુગની અંદર કયા કયા શાસકો જો મે મુખ્ય કયા કયા શાસકો જો થઈ ગયા એના વિશે આપણે એની શાસન વ્યવસ્થા વિશે આ પાઠની અંદર જોવાનું છે. તો જોઈશું આપણે ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થાપાઈ. કે ઈસુની 3જી સદી હતી ત્યારના સમયે ઈસુની 3જી સદીમાં શું થાય છે, ગુપ્ત વંશની સ્થાપના થાય છે. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી, તેમનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કે ગુપ્ત યુગની સ્થાપના થઈ ભારતની અંદર, ત્યારથી ભારતની અંદર શાંતિ અને સલામતી, લોકોની અંદર એકતા સ્થાપાઈ અને દેશની અંદર શું આવ્યું, ભારતની અંદર ખૂબ જ સમૃદ્ધિ આવી. અને એના કારણે જ આ યુગને ગુપ્ત યુગને શું કહેવામાં આવે છે, બીજા કયા નામ ઓળખવામાં આવે છે, સુવર્ણ યુગ તરીકે. સુવર્ણ એટલે કે સોના, સોનાના યુગ તરીકે ઓળખવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ અથવા તો આભાર. એટલે સુવર્ણ યુગ એટલે શું થાય, કે દેશની અંદર બધા જ લોકો છે, દેશના વસતા બધા જ પ્રજા છે, દેશમાં વસતી બધાને સર્વોચ્ચ એટલે કે ખૂબ જ સારી એવી પ્રગતિ થઈ હોય, એની આબાદી થઈ હોય, લોકો ખૂબ જ સમૃદ્ધ બન્યા હોય એવા યુગને શું કહેવામાં આવે છે, સુવર્ણ યુગ. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી અને ગુપ્ત યુગના જેટલા સમ્રાટો, શાસકો, રાજાઓ થઈ ગયા, લોકોને શું આપ્યું, સમૃદ્ધિ અને શાંતિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. કે આ ગુપ્ત યુગના જેટલા શાસકો થઈ ગયા, બધા લોકોને ખૂબ જ શાંતિ, સલામતી, સમૃદ્ધિ આપી, લોકોનું ધ્યાન, પ્રજાનું ધ્યાન રાખ્યું, એટલા માટે વિદેશના જેટલા મુસાફરો જે ગુપ્ત યુગ દરમિયાન આવ્યા હતા આપણા દેશની અંદર મુસાફરી માટે, એ વિદેશી મુસાફરો પણ આ ગુપ્ત યુગના શાસકોનું ખૂબ જ પ્રશંસા કરી છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણી અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. હવે જોઈશું એના ગુપ્ત યુગના જે શાસકો થઈ ગયા એનામાં પહેલો શાસક છે ચંદ્રગુપ્ત પહેલો. મગધના સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત વંશનો શાસક હતો. હવે મગધનું જે સામ્રાજ્ય હતું, મગધ જે રાજધાની હતી એનું સામ્રાજ્યમાં શ્રી ગુપ્ત છે એ વંશનો સ્થાપક હતો. જે શ્રી ગુપ્ત છે એ ગુપ્ત વંશનો મગધના સામ્રાજ્યની અંદર ગુપ્ત વંશનો સૌથી પહેલો શાસક કોણ હતો, શ્રી ગુપ્ત. તેમના પુત્રનું નામ ઘટોત્કચ હતું અને આ શ્રી ગુપ્ત છે એનો પુત્ર હતો ઘટોત્કચ. ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસ્વીસન 319 પાટલીપુત્રની ગાદીએ આવ્યો. હવે ઘટોત્કચ જે શ્રી ગુપ્તનો જે પુત્ર હતો ઘટોત્કચ એનો અનુગામી કોણ હતો, ચંદ્રગુપ્ત પ્રથમ. એ આવે છે કઈ પાટલીપુત્રની ગાદીએ આવે છે. તેમણે શક્તિશાળી વિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા અને ચંદ્રગુપ્ત જે પહેલો એ શું કરે છે, વિચ્છવી જાતિની કન્યા હતી કુમારદેવી એમની સાથે લગ્ન કરે છે. વિચ્છવીઓની સહાયથી તેમણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો અને વિચ્છવી જાતિની કન્યા સાથે લગ્ન કરી અને વિચ્છવી જાતિના લોકોની પોતે મદદ લે છે, હેલ્પ લે છે અને વિચ્છવી જાતિના લોકોની મદદથી એ શું કરે છે, મગધ રાજ્યનો વિસ્તાર કરે છે. એટલે કે મગધ રાજ્ય જે વિસ્તારે છે, મોટું કરે છે. તેમણે મગધની પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ, સાકેત એટલે કે અયોધ્યા જીતી લઈ અને મગધનો વિસ્તાર કર્યો અને આવી રીતના મગધનો વિસ્તાર કરી અને મગધની આજુબાજુના પ્રદેશો છે એ પ્રયાગરાજ અને સાકેત છે એ જીતી લે છે અને મગધનો વિસ્તાર કરે છે, મગધને મોટું કરે છે. તેમણે મહારાજને બદલે મહારાજા તે રાજ જેવું ગૌરવપદ વિરુદ્ધ ધારણ કર્યું. તેમણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતિતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા અને પોતાની સત્તા છે, ચંદ્રગુપ્ત પહેલો છે પોતાની સત્તા છે એની પ્રતિતિ કરાવવા માટે સોનાના સિક્કા છે એ બહાર પાડે છે. તેમનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેમણે ગુપ્ત સંબંધ શરૂ કરાવ્યો અને જ્યારથી એમનો રાજ્યાભિષેક એટલે કે પોતે રાજા બન્યો ત્યારથી ગુપ્ત સંબંધ છે એ ચાલુ કરાવે છે. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંબંધનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંબંધના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાર
बनी के आ चंद्रगुप्त पहला ना समय थी आ गुप्त समंत छे ई चालू थाय छे। હવે જોઈશું બીજો શાસક છે ગુપ્ત વંશનો સમ્રાટ સમુદ્રગુપ્ત। ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેમનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત કાલી આવ્યો। હવે ચંદ્રગુપ્તનો ચંદ્રગુપ્ત જે પહેલો હતો મગધનો સામ્રાજ્ય જે સંભાળતો હતો એના પછી કોણ આવે છે ચંદ્રગુપ્ત પછી એમનો જ પુત્ર સમુદ્રગુપ્ત છે એ ગાદીએ મગધની ગાદી આવે છે। સમુદ્રગુપ્તના સમયની માહિતી કયા ગ્રંથના સ્તંભલેખને અને તેના સિક્કાઓમાંથી મળે છે ને આ સમુદ્રગુપ્ત છે એની જીવન વિશેની માહિતી જો મેળવવી હોય તો સ્તંભલેખ છે કયા ગ્રંથનો સ્તંભલેખ છે એના ઉપરથી એના સિક્કાઓ ઉપરથી જોવા મળે છે। આ પ્રશસ્તિ રાજકવિ હરિશેને રચી છે તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે। તેમણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં રાજ્યોથી માંડી અને અફઘાનિસ્તાનના કુશળ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી દક્ષિણ ભારતમાં દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા અને દક્ષિણ રાજ્યના દક્ષિણના રાજ્યોની અંદરથી એમણે લગભગ 12 જેટલા રાજાઓ છે એમને હરાવી અને પોતાનું સામ્રાજ્ય છે આ સમુદ્રગુપ્ત છે એ સ્થાપ્યું। તેમણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેમનો ખંડિત રાજાઓ તરીકે દાહપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા। રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી। સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો કે સમુદ્રગુપ્ત છે એ ખૂબ જ વિજેતા એટલે ઘણા બધા વિજય પ્રાપ્ત કર્યા હતા અને સંસ્કારી એવો સારો એવો રાજા હતો। તેમની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા। તેમણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું અને આ સમુદ્રગુપ્ત છે એ શાસનની સાથે સાથે કવિઓ એટલે કે લખાણનું કામ પણ રચનાનું કામ પણ કરતા હતા। એમણે ઘણી બધી કવિતાઓ રચી અને કવિરાજનું બિરુદ પણ આ સમુદ્રગુપ્ત છે એ પ્રાપ્ત કર્યું હતું। કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી એટલે કે કમનસીબ છે એ ઘણા બધા કાવ્યો રચ્યા હતા કે આપણું નસીબ એવું છે એટલે કે કમનસીબે આજે એનું એક પણ કાવ્ય છે એ મળી શકતું નથી। સમુદ્રગુપ્ત છે ઘણા બધા કાવ્યની રચના કરી હતી છતાં પણ એક પણ કાવ્ય છે એનું હાજર રહ્યું નથી મળ્યું નથી। એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તે જે તેનું સંગીત પ્રેમ દર્શાવે છે એટલે કે કાવ્ય તો રચતો એની સાથે સાથે એક સિક્કા છે ત્યારનો સમયનો એક સિક્કો છે એની એનામાં શું જોવા મળે છે સમુદ્રગુપ્ત છે એ વીણા વગાડે છે એવું ચિત્ર છે જોવા મળે છે। એટલા માટે આપણે કહી શકીએ કે સમુદ્રગુપ્ત છે એ સંગીત પ્રેમી પણ હતો આ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે। તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા। તેમણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને એમણે જે શાસનકાળ એનો હતો ત્યાં દરમિયાન ઘણા બધા મંદિરો છે બૌદ્ધ વિહાર નામો છે આ બધા છે એ બનાવ્યું હતું અને એમણે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો પણ કરાવ્યા હતા। આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારની સાહિત્ય સર્જન કરાવ્યું હતું અને પોતાના દરબારમાં કે સાહિત્ય પ્રેમી પણ હતો કે સમુદ્રગુપ્ત છે એ સાહિત્ય પ્રેમી પણ હતો એટલે કે એ પોતાના દરબારમાં ઘણા બધા વિદ્વાનો જે હોય વિદ્વાન પંડિતો હોય એમને બોલાવી અને સાહિત્યની રચના પણ કરાવી હતી। જ્ઞાનીઓ તેની અને તેની તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા કે જ્ઞાની જે માણસો હોય હોશિયારી જે પંડિત જે વિદ્વાન માણસ હોય એ સમુદ્રગુપ્તની અને સમુદ્રગુપ્ત છે એ જ્ઞાની માણસોની સોબત ઈચ્છતા હતા એટલે કે બધે સાથે રહેવા ઈચ્છતા હતા। તેમણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું તેમણે સામાજિક રીતિરિવાજોને સ્વીકાર્યા હતા અને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું એનો સાથ આપ્યો અને સામાજિક જે રીતિરિવાજો છે સમાજના રીતિરિવાજો છે એને એ સ્વીકાર કર્યો હતો। પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે। ગુપ્ત સામ્રાજ્યની મહાનતાનો તે સર્જક હતો કે ગુપ્ત સામ્રાજ્ય જે મહાન સ્થાન પ્રાપ્ત કર્યું એનો સર્જક કોણ હતો સમુદ્રગુપ્ત। હવે જોઈશું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એને બીજા નામથી ઓળખાય છે વિક્રમાદિત્ય। સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમ આવ્યો હવે આવે છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એનું બીજું નામ છે વિક્રમાદિત્ય। ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થયું હવે 375ની અંદર ઈસવીસન
375 માં સમુદ્રગુપ્ત છે ચંદ્રગુપ્ત પ્રથમ પુત્ર સમુદ્રગુપ્ત એનો મૃત્યુ થાય છે તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો હવે સમુદ્રગુપ્તના સ્થાને કોણ આવે છે મગધની ગાદી ઉપર ગુપ્ત વંશની ગાદી ઉપર કોણ આવે છે ચંદ્રગુપ્ત બીજો તેમની પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું અને એના પિતા કોણ સમુદ્રગુપ્ત તો સમુદ્રગુપ્ત એના પિતા છે એ એને વારસામાં જે સામ્રાજ્ય આપી ગયા એને ખૂબ જ સારી રીતે સાચવ્યું એટલું જ નહીં પરંતુ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર કરાવ્યો અને એટલે એના પિતાએ જે સામ્રાજ્ય આપી દીધું એટલું જ સાચવ્યું એવું નથી પરંતુ એનામાં ઘણા બધા રાજ્યો જીતી અને એનો વિસ્તાર પણ કર્યો ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી શક્તિશાળી શાસક હતો તેના સામ્રાજ્યની સરહદો સપ્ત રાજ્યને અડકીને આવી હતી તેણે ગુજરાત ઉપર હુમલો કરી અને ક્ષત્ર વંશના રાજ્યનો અંત આણ્યો વિજયની યાદમાં સરકારે બિરુદ ધારણ કર્યું અને આ એમને વિજય મેળવ્યો એની યાદમાં એમને શેનું બિરુદ આપવામાં આવ્યું સરકારીનું બિરુદ એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને બીજું કયું બિરુદ આપવામાં આવ્યું તો આવશે સરકારીનું બિરુદ તે વિક્રમાદિત્ય પણ કહેવાયો અને એના સિવાય એને વિક્રમાદિત્યના નામે પણ ઓળખવામાં આવે છે કે સરકારીનું બિરુદ ધારણ કરે એટલે કે બિરુદ મેળવ્યું અને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે તેમણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા સત્રપોને આંખી કાઢવા માટે શક્તિશાળી રાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધી અને તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું કે 300 વર્ષથી આ જે સત્રપો છે એ આપણે ઉપર શું કર્યું હતું અમુક રાજ્યો ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એને હરાવ્યા અને પોતાનું સૈન્ય બળ છે એ વિકસિત કર્યું અને આ લગ્ન સંબંધો તેના પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાન કરવામાં ખૂબ જ ઉપયોગી થયા તેને જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભતીર્થ એટલે કે ખંભાતના દીપતા બદલ ગુપ્ત સામ્રાજ્યને મળ્યા પરિણામે રાજ્યનો દરેક વેપાર ખૂબ જ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખુંડ સંપત્તિના માલિક બન્યા કે આ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો છે ઘણા બધા એવા રાજ્યો જીત્યા એના કારણે છે એ દરિયા કિનારાના રાજ્યો આપણી પાસે આવ્યા ગુપ્ત સામ્રાજ્ય જીત્યા એના કારણે દરિયા કિનારાનો વેપાર છે એ વધ્યો અને ગુપ્ત યુગના રાજાઓ છે ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી એવા બની શક્યા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહી અને ગુપ્ત રાજ્ય વૈવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા હતા કે ચંદ્રગુપ્ત બીજો છે જ્યારે શાસન કરતો હતો ત્યારે વિદેશી એક ચીની યાત્રાળુ છે એ આપણે દેશની અંદર અહીંયા આવ્યો હતો એનું નામ શું હતું ફાહિયા એ આવ્યો અને એ શું કર્યું હતું રાજ્યના વૈવટનો અને ગુપ્ત સામ્રાજ્યના ખૂબ જ વખાણ કર્યા ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મ પ્રત્યે ખૂબ જ આદરભાવ ધરાવતો હતો કે ચંદ્રગુપ્ત બીજો છે એ મૂળ તો કેવો હતો વૈષ્ણવ હતો પરંતુ વૈષ્ણવ હોવા છતાં પણ અન્ય ધર્મોને પણ એ ખૂબ જ મહત્વ આપ્યું તેનો સેનાપતિ આમ્રકાલદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વસેટ શૈવ ધર્મી હતો પોતે કેવો હતો વૈષ્ણવ અને એનો જે સેનાપતિ હતો આખી સેનાનો જે મેઇન વ્યક્તિ હતો સેનાપતિ હતો એ કયા ધર્મનો હતો બૌદ્ધ ધર્મનો અને પોતાનો રાજ્યમંત્રી કોણ હતો શૈવ ધર્મનો હતો એટલે કે બધા અલગ અલગ ધર્મના હતા છતાં પણ એ બધાને સાચવ્યા હતા રાજાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો બનાવેલા હતા પોતાની રાજધાની હતી ચંદ્રગુપ્તના સમય દરમિયાન જેની રાજધાની પાટલીપુત્ર હતી એની અંદર ઘણા બધા બૌદ્ધ ધર્મના જે મઠો હતા એમને બંધાવ્યા હતા તેના શાસન કાળ દરમિયાન મળેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યો હતો તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો અને વિદ્વાનો અને જે કવિઓ છે એને હંમેશા એ આશ્રય આપતા એમને મહત્વ આપતા હતા સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટક લેખક કાલિદાસ તેમના રાજકવિ હતા ધન્વંતરી તેના રાજવૈદ્ય હતા અને ધન્વંતરી છે એ કોના હતા પોતાના રાજ્યના વૈદ્ય હતા વૈજ્ઞાનિક વરાહા મિહિર વેતાલ ભટ્ટ અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો કે અલગ અલગ મહાન વિદ્વાન રત્નોથી મહાન વ્યક્તિઓથી એનો રાજદરબાર છે એ શોભતો હતો તેમજ તેના સમયમાં સ્થાપત્ય
એમને પાટલીપુત્ર તો રાજધાની હતી એની સિવાય ઉજ્જૈનને પણ એમને બીજી રાજધાની બનાવી તેને રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી અને સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો લગભગ ઈસવીસન 414 ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું અને લગભગ જે ઈસવીસન 414 માં શું થાય છે આવા મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્ય એમનું અવસાન 414 ની અંદર થાય છે હવે ત્યાર પછી આવે છે કુમારગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી એટલે પ્રતાપી પુત્ર હવે સમુદ્ર આ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કોણ સમુદ્ર કુમારગુપ્ત બી પહેલો કુમારગુપ્ત છે પહેલો છે એ કોનો પુત્ર થાય છે આ ચંદ્રગુપ્ત બીજાનો પુત્ર છે ગાદી ઉપર આવે છે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેમના શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો કે એમના શાસનકાળમાં શાંતિ અને સમૃદ્ધિનો યુગ ગણવામાં આવે છે તેમણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું અને આટલું સામ્રાજ્ય જે પોતાના પિતા તરફથી મળ્યું હતું એને ખૂબ જ એ જાળવી રાખ્યું એટલે કે હાર્યું નહીં હારવા દીધું નહીં તેના સમયમાં પુષ્પમિત્ર જાતિના લોકોએ ગર્વ કર્યો હતો એટલે કે કુમારગુપ્ત પહેલો હતા એ જ્યારે શાસન થતો હતો ત્યારે પુષ્પમિત્ર જાતિની જે પ્રજા હતી લોકો હતા એમણે એના ઉપર એના રાજ્ય ઉપર હુમલો કર્યો હતો આ કરવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી લીધો હતો અને આ ગર્વ જે કર્યો આ જાતિ છે પુષ્પમિત્ર જાતિ છે એમણે ગર્વ કર્યો એ ગર્વાને કોણ લાવ્યો સ્કંદગુપ્ત એનો પુત્ર છે કુમારગુપ્ત પહેલાનો પુત્ર કોણ સ્કંદગુપ્ત છે એ એમણે સમાવી લીધો એટલે કે શાંત કરી દીધો તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કર્યા હતા સ્કંદગુપ્તે તેમને પાછા કાઢતા હતા કે ઘણા બધા એના હુમલાઓ એના ઉપર ઘણી બધી જાતિઓ એમના ઉપર હુમલો કર્યો પરંતુ એનો પુત્ર છે સ્કંદગુપ્ત એટલે કે કુમારગુપ્ત પહેલાનો પુત્ર સ્કંદગુપ્ત છે બધાને પાછા વાળી દેતો એટલે કે એ હુમલાઓ છે એને થપાવી દેતો તો આગળ વધવા દેતો નહીં કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મ સહિષ્ણુ રાજા હતો અને કુમારગુપ્ત એ કોનો ભક્ત હતો કાર્તિકેય ભગવાન કાર્તિકેય એનો ભક્ત હતો અને ધર્મ સહિષ્ણુ એટલે કે ધર્મમાં માનનાર એવો રાજા હતો તેમણે બૌદ્ધો અને જૈનોને પણ દાન આપ્યા હતા અને બૌદ્ધ અને જૈનોનો પણ એટલે કે અન્ય ધર્મના લોકોને પણ એમણે દાન આપ્યા હતા નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ હતી અને કુમારપાળ ગુપ્તના સમયમાં જ નાલંદાની બૌદ્ધ વિદ્યાપીઠ છે એની સ્થાપના થઈ અને ગુફાઓ છે અજંતા એલોરાની જે ગુફાઓ છે અમુક ગુફાઓ છે એ પણ તેના સમયમાં તૈયાર થઈ હતી હવે જોઈશું એનો સ્કંદગુપ્ત વિશે એ કોનો પુત્ર છે કુમારગુપ્ત પહેલાનો પુત્ર સ્કંદગુપ્ત કુમારગુપ્ત પહેલા પછી તેમનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો તે ગુપ્ત યુગનો છેલ્લો શાસક મહાન હતો મહાન રાજા હતો કે ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ ગણવામાં આવે છે સ્કંદગુપ્ત વીરતાના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેમણે શાસનકાળના શરૂઆતના વર્ષોમાં હુણોને હલાવ્યો કે જે ગિરનારનો અભિલેખ ગિરનારની અંદર અભિલેખ લખવામાં આવ્યો છે એનામાં શું લખવામાં આવ્યું છે કે એમણે શાસન પોતાના શાસનકાળ દરમિયાન હુણો જાતિના જે લોકો છે એના ઉપર હુમલો કર્યા હતા કરતા હતા એમણે તે હરાવ્યા હતા હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્યો વપરાઈ ગયું પરિણામે ગુપ્ત સામ્રાજ્યને આર્થિક સંપત્તિમાં ઓટ આવ્યું અને આ હુણો સામે લડવામાં જ આ સ્કંદગુપ્ત છે એની પાસે એના શાસન દરમિયાન જેટલું ધન હતું જેટલી રાશિ હતી બધું છે એ શું થઈ જાય છે ભણાઈ જાય છે આ યુદ્ધની અંદર હુણો સાથે લડવાની અંદર એના કારણે આર્થિક સંપત્તિ છે એ બધી ગણાય છે એના કારણે છે એ આ ગુપ્ત વંશની અંદર ઓટ આવે છે એટલે કે ધીમે ધીમે ગુપ્ત વંશનો વિશ્વ થવા માંડે છે અંત આવવા લાગે છે સ્કંદગુપ્ત પછીના નિર્ભર શાસકો જનુની અને શક્તિશાળી હુણના આક્રમણોને ખાલી શક્યા નહીં અને સ્કંદગુપ્તના પછી જે શાસકો આવ્યા અમુક જનુની એવા શાસકો હતા એ અમુક જે સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત પછીના જે શાસકો છે આ હુણોના જે જનુન હતા એનો આક્રોશ હતો એની શક્તિ હતી હુણોની હુણો પ્રજા હતી એની એને એ હરાવી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું ઈસવીસન 550 ની અંદર અને અંતે છે આ
સ્કંદગુપ્ત પછીના શાસકો છે એમને ન હરાવી શક્યા, એની સાથે યુદ્ધ ન કરી શક્યા, એને હરાવી ન શક્યા, એટલા માટે અંતે ઈસવીસન 550 માં આ ગુપ્ત સામ્રાજ્ય છે એ શું થાય છે, છિન્નભિન્ન થઈ જાય છે, એનો અંત આવે છે. તો આપણે આ પાઠની અંદર અત્યાર સુધી જોયું શું જોયું, ગુપ્ત સામ્રાજ્યના અલગ અલગ શાસકો વિશે જોયું. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભાગ બે ની અંદર ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી, ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા વિશે આપણે નેક્સ્ટ ભાગની અંદર જોઈશું. અસ્તુ.